દીવ જિલ્લામાં સ્માર્ટ સિટી અંતર્ગત બંદર ચોકથી બ્રિજ સર્કલ વચ્ચેના રબેરી રોડ પરના વિકાસ આડે ઊભા થયેલ કેટલાક અંતરાયોનો કરવામાં આવ્યો નિકાલ. દમણ દીવ દાદરાનગર હવેલીની બાગડોળ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હાથમાં આવ્યા બાદ દીવ દમણમાં તો વિકાસની હરણફાર શરૂ થયેલ છે અને તેમાં ભારત સરકારે દીવને સ્માર્ટ સિટી તરીકે જાહેર કરતા દીવને વિસ્તૃત કરવાની તેમજ તેનો વિકાસ કરવાનું બીડું ઝડપી લઈ સંપૂર્ણ વિકાસની જવાબદારી પ્રશાસક પ્રફુલભાઈ પટેલની સિદ્ધિ દોરવણી હેઠળ દીવ જિલ્લા કલેક્ટર પ્રવાસના ખાતાના ડાયરેક્ટર તેમજ અધિકારીઓએ ઉપાડી લીધેલ જે અંતર્ગત દીવ પ્રશાસન દ્વારા બંદર ચોક વિસ્તારના વિકાસમાં નડતરરૂપ સૌથી મોટી મિલકત ગોલ્ડ મૂન રેસ્ટોરન્ટ અને જીવાભાઈ માર્કેટની દુકાનોની માલિકી ભોગવટો ધરાવતા રમેશભાઈ જીવાભાઈ બામણિયા પાસેથી ઘણા જ કાનૂની વિવાદને અંતે હોટલ ગોલ્ડ મૂન તથા જીવાભાઈ માર્કેટમાં આવેલ દુકાનો સહિતનો કબજો થોડા સમય અગાઉ મેળવી લીધેલ. આ મિલકતનો કબજો મેળવી લીધા પછી સમય પર આ સંપાદન કાર્યવાહી હેઠળ આવતી બાકી રહેલી મિલકતના માલિકોના તેઓના મિલકતના તેમજ વળતર હક બાબતના પુરાવા રજૂ કરી વળતર મેળવીને તેઓના હિસ્સામાં કબજામાં રહેલ મિલકત પ્રશાસનને સુપરત કરવા અંગે નિયમ મુજબની જાણ કરવામાં આવેલ. પરંતુ સંપાદનમાં નડતરરૂપ મિલકત ધારકોએ નિશ્ચિત સમયમાં પ્રશાસનનો સંપર્ક કરેલ નહીં અને તેઓના હિસ્સામાં કબજામાં રહેલ મિલકતો આજ દિન સુધી પ્રશાસનને સુપરત કરેલ નહીં. આ સંજોગોમાં દીવ સ્માર્ટ સિટી પ્રોજેક્ટને આગળ ધપાવવા સારો આ મિલકતનો કબજો મેળવી લેવો જરૂરી હોય. પ્રશાસન દ્વારા સંબંધિત મિલકત ધારકોના હિસ્સામાં આવતી વળતરની રકમ હવે પછી કોર્ટમાંથી મેળવી લેવાનું જાહેર કરી આજરોજ સ્માર્ટ સિટીના વિકાસમાં નડતરરૂપ મિલકતો નિયમ મુજબ કબજે કરી તેનું ડિમોલેશન શરૂ કરેલ છે. દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયના માર્ગદર્શન હેઠળ દીવ મામલતદાર ચંદ્રહાસ વાજા, અવ્વલ કારકુન રામજીભાઈ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભરતભાઈ, પીઆઈ પંકજ ટંડેલ અને સબ ઇન્સ્પેક્ટર પુનિત મીણા એ પોલીસ કાફલા સાથે પીડબલ્યુડીના કર્મચારીઓ તેમજ અન્ય પ્રશાસનિક કર્મચારીઓ દ્વારા ડિમોલિશન કરવાની કામગીરી શરૂ કરી દીધેલ, જેમાં મુખ્યત્વે દીવ પુલ સર્કલ પાસે આવેલ પ્રાર્થના મંદિર તેમજ જ્યોતિબેન ચુનીલાલ વાજાનું માલિકીનું મકાન જેસીબી દ્વારા તોડી પાડવામાં આવેલ છે. એટલે દીવની પ્રજા માટે આનંદો એમના સપનાનું દીવ સ્માર્ટ સિટીના રૂપમાં થોડા સમયમાં પરિવર્તિત થઈ શકશે. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. લક્ષ્મી માતાના મંદિર પાસે મકાન ભાડે લીધેલું છે. 4 મહિના ત્યાં હું ભાડું 5,500 રૂપિયા લેખે મારા ખુદના કમાયેલા પૈસા હું ચૂકવું છું. હું કોઈ ગવર્નમેન્ટ સાથે વિરોધ કરવા માંગતી નથી. તમે ખુશ છો? અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ વસુંધરા વિલા.
ગાંધી ભાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવાર ને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટ ને પાણીની પાઇપલાઇન ની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ જી 10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55 451